અંગલેશ્વરના ચોર્યાસી ભાગોળ આદિવાસી સમાજના કિશોરોએ ઘેરૈયા નૃત્યની પરંપરા હજુ સુધી જાળવી રાખી છે અંગલેશ્વરના ચોર્યાસી ભાગોળના આદિવાસી સમાજના કિશોરો અભ્યાસની સાથે સાથે નવ દિવસ સ્ત્રી વેશ ધારણ કરી નવ દિવસ ગલી મહોલ્લા અને ગામે ગામ ઘેરૈયા રમવા નીકળ્યા છે ત્યારે આ કિશોરોના ઘેરૈયાએ ભારે આકર્ષણ જમાવ્યું છે માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી સર્વે ભક્તો માતાજીની પૂજામાં બનશે આ વચ્ચે અંકલેશ્વર એક એવો પણ સમાજ ધરાવે છે જે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજના આધુનિક યુગમાં પણ જાળવી રાખે છે અંકલેશ્વરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન યુવાનો સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે ઘેરૈયા નૃત્ય કરે છે ત્યારે નવરાત્રિમાં લુપ્ત થતા ઘેરૈયા નૃત્યને અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળના આદિવાસી સમાજની આજની તરુણ પેઢી આગળ આવી છે અને ચોર્યાસી ભાગોળના સ્કૂલમાં અભ્યાસ કરતા કિશોરોએ પેઢીઓથી ચાલી આવતી ઘેરૈયા નૃત્યની પરંપરાને આગળ ધપાવી છે પંદર જેટલા કિશોરોએ નવરાત્રીના આગમનના દસ દિવસ કરી હતી આજથી શરૂ થયેલ નવરાત્રી પર્વમાં આ કિશોરો સ્ત્રી વેશ ધારણ કરી મંદિરમાં માતાજીની આરાધના કરી ઘેરૈયા રમવાની શરૂઆત કરી છે કિશોરો નગરના ગલી મહોલ્લા અને ગામે ગામ ઘેરૈયા રમી નવ દિવસ માતાજીની પેઢી પેઢી દર આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેરૈયા નૃત્ય રજૂ કરતી હતી જે આજે વિસરાઈ જવા પામી છે અને એકમાત્ર હાલ અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ખાતે આવેલ માતાજી મંદિરના ભક્તો અને જીવંત રાખી છે આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ અમે બધા નવરાત્રીમાં ઘેરૈયા બનીએ છીએ અને આ અમારી પરંપરા છે અમારા બાપ દાદા વર્ષોથી અમારી આ પરંપરા જાળવી રાખેલી છે અને અમે પણ આ ભંટા છોકરાઓ છે અમે અને આ પરંપરા એટલે કે ઘેરૈયા રમવાની પરંપરા છે અમારી અને એને જાળવી રાખેલી છે અમે અને ભૂલ્યા નથી અમારા અમે ગામે ગામ ફરીએ છીએ અને લોકો જે પણ માતાજીના એમાં દાન આપે છે તેને અમે મંદિરમાં ખર્ચ કરીએ છીએ